શનિવારે મેડિકલ સંચાલકે આપઘાત કરી લીધો છે. જામનગરના જ ભૂમાફિયાઓના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી હતી. પોલીસે મૃતકની સુસાઇડ નોટના આધારે બંને ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધી હતી. જામનગરમાં મેડિકલ સંચાલકના આપઘાતનો મામલો બંને તહમતદાર એસપીને રજૂઆત કરવા પહોંચ્યા. પોલીસ બંને તહમતદારોની શોધખોળ શરૂ કરી તે પૂર્વે બંને આજે નાટકીય રીતે જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા હતા અને પોતાનો પક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એસપી બંને આરોપીઓને મળ્યા ન હતા, પરંતુ બંને આરોપીઓ જેવા એસપી કચેરી બહાર આવ્યા કે તુરંત સીટીસી ડિવિઝન પોલીસ બંને આરોપીઓનો કબજો સંભાળ્યો હતો. અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવેલા હતા. અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે હિતેશભાઈ પરમાર છે એમને સુસાઇડ કર્યું છે અને અમારા ઉપર આક્ષેપ કરેલો છે, તો એના માટે થઈને અમે રજૂઆત કરવા આવ્યા હતા. અમારી રજૂઆત એટલી જ છે કે કોલ ડિટેલિંગ, કોલ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરા પ્લસ એને જે સુસાઇડ નોટ કરેલી છે એ સુસાઇડ નોટની ખરાઈ કરી ફોરેન્સિક લેબોરેટરીમાં કરે અને આગળ કાર્યવાહી કરે. અમને ન્યાયતંત્ર ઉપર, પોલીસ તંત્ર ઉપર અને મીડિયા ઉપર પૂરો ભરોસો છે કે અમે જે કંઈ ગુનો કર્યો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ. એસપી સાહેબ આજે અમને નથી મળ્યા. અમે એવી વાત કરી છે કે અમે જામનગરમાં છીએ, અમારા ઘરે જ છીએ, જ્યારે આપ કહેશો ત્યારે અમે આવી જઈશું. અને બંનેને ડિવિઝન લઈ ગઈ હતી. આ ઘટમાર વચ્ચે બંને આરોપીઓએ પોતે નિર્દોષ હોવાના દાવા રજૂ કરી સુસાઇડ નોટની ખરાઈ કરવા તેમજ મૃતક અને તેની પત્નીની મોબાઈલ કોલ ડિટેલ કઢાવતા જ સત્ય સામે આવશે તેવો દાવો પણ કર્યો હતો. હાલ સીટીસી ડિવિઝન પોલીસ બંનેના કોરોના ટેસ્ટ હાથ ધર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવશે એમ ઇન્ચાર્જ પીઆઈ કેએલ કાદેએ જણાવ્યું છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.